નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ પાંચ માં હિન્દી વિષયનો અભ્યાસ કરવાના છીએ. તો ગયા વિડીયોમાં તમે તેમનો પાઠ સ્વચ્છતા છે એને અધૂરો સમજાવી દીધો હતો. હવે આ વિડીયોમાં પાઠ જે અધૂરો જ્યાંથી બાકી છે ત્યાંથી આપણે પૂરો કરશું. તો તમારી પાસે પુસ્તક પેજ નંબર 3 ઉપર જ્યાં આપણે બાકી હતો ત્યાંથી આપણે આજે આગળ જોશું. દૂસરી રીત પાઠશાળામાં મોહને અને અધ્યાપકોએ પાઠ બતાવી, પછી બીજે દિવસે છે મોહન છે એ શાળાએ છે, અને એના અધ્યાપક એટલે કે શિક્ષક હોય છે એને આ વાત બતાવે છે. વાત કીએ છે કઈ વાત? તો કે અજયના મહોલ્લામાં જે ગંદકી હતી એના વિશેની વાત. અધ્યાપકને કહો તું ઠીક કહેતો મોહન, ગંદકી બહુ છે રોગી જળ કે. એટલે અધ્યાપક શિક્ષક કહી કે છે કે તું સાચું કહેસ મોહન, કે ગંદકી છે એ ઘણા બધા રોગનું કારણ છે. નગરપાલિકા કરતા નગરો સ્વચ્છ રખના તો હે, પણ અમે બી નગરપાલિકા સહાયતા કરવી ચાહીએ. એક મહાનગરપાલિકા વાળાનું કામ છે એ આખા નગર ને આખા શહેર ને સ્વચ્છ રાખવાનું છે, પણ આપણે પણ નગરપાલિકા વાળાની સહાયતા કરવી જોઈએ. જો અજયના શેરીમાં નગરપાલિકા વાળાની ગાડી આવતી હતી, કચરા ટોપલી હતી, પણ ત્યાંના માણસો કેવા હતા? તો કે ગાડી આવતી કચરા ટોપલી હતી, છતાંય ઘણા લોકો એવા હતા કે કચરા ટોપલીના કચરા નાખવાની બદલે રસ્તા ઉપર ફેંકતા હતા, અથવા કચરા ટોપલી પડે નહીં હોય તો કચરા ટોપલીની અંદરની બદલે આજુબાજુ કચરા નાખતા હતા. એના કારણે ગંદકી ફેલાયેલી હતી. તો કે આપણે પણ નગરપાલિકા વાળાની સહાયતા કરવી જોઈએ. ચલો એમ બી મહોત્સવ રચે કે મોહલે મેં ચલે સ્વયં સફાઈના પ્રારંભ કરે. તો કે આપણે બધાએ નક્કી કરીએ કે એક દિવસ આપણે અજયની શેરીમાં જવું છે અને ત્યાં જોઈએ અને સ્વયં આપણે બધા ભેગા કરી અને સ્વચ્છતા એટલે કે સફાઈના કામનો આરંભ કરીએ, પ્રારંભ કરીએ એટલે આરંભ કરીએ અથવા શરૂઆત કરીએ. પછી છે એની નીચે જો તમને જોવા મળે છે ચિત્રમાં ઘણા નાસાવાળા છે, પછી તગારા છે, કચરા ટોપલી છે, અને શિક્ષક છે એના હાથમાં પણ તગારું છે. ઘણા છોકરા છે કચરો વાળે છે, પણ એ બોલે છે ટોપલી અને સામગ્રી હોય છે. સડક પર ઝાડું ઝાડ્યું હતા, તરુને પૂરાએ કથા પીયા અને સડક ઉપર એ ઝાડું છે એ મારી અને બધો કચરો છે એ ભેગો કરે છે. નાલીઓ બી સફાઈથી ખોલવાની રાસ્તા બને, પછી જે બધી ગટર હતી એને સાફ કરી અને પાણીને જવાની જોડી આપી. એટલે નાળીઓમાં જે ઉકેલો પાણી હતું એ કચરો બધો લે છે અને એ પાણી છે એ આગળ જાય છે. કે પાણી ભેગું થાય તો એકદમ તળાવ સામે જગ્યાએ, એટલે એ ખરાબ પાણી છે એ મેઇન ગટરમાં છોડવામાં આવે છે. ઉનને મક્ખી મચ્છર મારને વાળી દવા લાવી, પછી નાળીઓ એટલે ગટર હતી એમાં માખી અને મચ્છર એ મરવા મારી નાખવાની જે દવા છે એનો છંટકાવ કર્યો. કૂડેદાન પર ટપન રાખા અને કચરા ટોપલી જે હતી એના ઉપર ત્યાં કોણ રહેવું. મોહને મેં રહેને વાળી સભી લોક બહાર નીકળવા એ ઉનને દેખને લગો. આ બધાએ સફાઈ કરતા હતા એને જોઈ અને સીડીમાં બધા માણસો છે એ બહાર આવે છે અને આ બધાને સફાઈ કરતા એ જોવે છે. બચ્ચો પણ બહુ જ ઉત્સાહ, બાળકોમાં પણ ઘણો બધો ઉત્સાહ હતો. કેમ કે એ સફાઈનું કામ કરતા હતા એને એ ગમતું હતું કે ગંદકી છે એ જગ્યાએ સારી રીતે ગંદકી છે. ઘણા બધા લોકોનું કારણ છે કે બધા બાળકોએ મનથી વિચાર કર્યો અને પછી પોતે રવિવારના દિવસે સફાઈ કામ આરંભે છે એટલે બધાએ પોતાના કામ પ્રત્યે ઉત્સાહ હતો. દેખી દેખતી પૂરા મહિલા સ્વચ્છ હોય અને જોત જોતમાં આખી શૈલી છે એ સરસ મજાની સાફ થઈ જાય છે. બધી આપણને લોકો સમજાયા કે બે ઘરકા કૂડા કૂડેદાનને ડાળ્યું અને જે અધ્યાપક શિક્ષક હતા એ બધા માણસોને સમજાવે છે કે તમે જે ઘરનો કચરો છે એ કચરા ટોપલીમાં જ નાખો. બે ઘરની આસપાસ સફાઈ રાખો તો કે ગંદકી છે તો તે અને તમે બધાએ તમારા ઘરની આજુબાજુ સફાઈ રાખો એ કે ગંદકીથી જ રોગ ફેલાય છે. એ કોણ સમજાવે છે? અધ્યાપક કોને સમજાવે છે? તો કે અજયની શેરી કરે બધા માણસ. હવે ત્યાં પછી આગળ છે સપ્તાહમાં એક
વાર સપ્તાહ એટલે સાત દિન કા સમૂહ એક અઠવાડિયા અઠવાડિયામાં એક વાર અહીંયા આવશે રિયા કે મોહલે કો સાફ કરે અને આવી અને તમારા શરીરની સફાઈ કરશે આ બીજ કામને ઊંધી સહાયતા કરે તે સફાઈ કરવા આવે ત્યારે તમે પણ એની કામમાં સહાયતા કરજો એવું અહીંયા પર કહે છે એક વ્યક્તિને આગળ વધવા એવું કહેતા હોય છે એટલે એક માણસ છે એ આગળ આવી અને બોલે છે નહીં નહીં હું બચો અને કોઈ આવશ્યકતા નહીં હમ લોક સ્વયંની અપને મહલે કો સ્વચ્છ રખે અબ આ ઇસે હંમેશા સાફ સુથરા પાય એટલે એ જે માણસ આગળ આવ્યો તો એ કહે છે કે છે કે નાના તમારે કોઈ બાળકોને આવવાની જરૂર નથી અમે બધા ભેગા મળી અને અમારી મોહલ્લા શેરીને સ્વચ્છ રાખીશું અને કે અમે એને સ્વચ્છ રાખીશું અને હવે તમે જ્યારે પણ આવો ત્યારે તમે અમને સાફ સુથરા જોવા મળશો એટલે કે અમારી શેરી છે એ તમને સાફ સુથરી જોવા મળશે તો અહીંયા તમારો પાર્ક છે એ સ્વચ્છતા પૂરો થાય છે હવે એની નીચે થોડાક શબ્દાર્થ છે એ આપણે જોઈ લઈએ તો પહેલો શબ્દાર્થ છે સ્વચ્છતા સ્વચ્છતા એટલે સફાઈ અથવા નિર્મલતા બીજું છે છેલ્કા છેલ્કા એટલે ફળ આવી ગાળ અને કોઈ પણ ફળની છાલ હોય એને હિન્દીના છેલ્કા હોય ગુજરાતીના છાલ હોય ત્યાર પછી બદલું અને દુર્ગંધ અથવા મૂળી ગંધ ત્યાર પછી ઉત્સાહ ઉત્સાહ એટલે ઉમંગ જોશ ત્યાર પછી શું શબ્દ છે પ્રથમ એટલે પહેલા પછી કૂડાદાર એટલે કચરાદારને કા પાત્ર ત્યાર પછી દોષ એટલે અગુણ અથવા અપરાધ ત્યાર પછી ઉપહાર ઉપહાર એટલે ભેટ અથવા નજરાનેથી વસ્તુ સપ્તાહ એટલે સાત દિનો કા સમૂહ એટલે એક અઠવાડિયાનો સમય મોહલ્લા એટલે ગલી અથવા શેરી તો આ સ્વચ્છતા વિશેનો વિદ્યાર્થી મિત્રો આખો માર્ગ છે એને તમને સમજાવી દીધો આપણે આખો માર્ગ જોયો અને બાકીનું જે આના કઈ છે એનું નવું દેખાતું નથી બાકી આપણે આમાં ચવ્યા નથી બાકી પુસ્તકમાં એટલે બાકીનું બધું છે એ સ્વામાં આપણે લખશું તો વિદ્યાર્થી મિત્રો સ્વચ્છતા વિશેનો તમે પાઠ આખો સમજો તો આના ઉપરથી એ શીખવા મળે કે આપણે પણ આપણા ઘરની આજુબાજુ છે શેરીની છે ફળિયાની છે આપણા ઘરની સામે જે કચરો છે એ આપણે લઈ લઈએ દરેક માણસો જો એ રીતે કરે તો એના કારણે શું થાય આપણી શેરી છે એ સ્વચ્છ રહે અને કચરાનો યોગ્ય જગ્યાએ નિકાલ માટે તમને ખબર છે કે સવારમાં જાણે જે નિગાડી આવી જાય તો એ તમારો બધે ઘરેથી કચરો લઈ જાય અને કચરો બધો એક જગ્યાએ નાખવામાં આવે તમને ખબર હોય તો હવે નકામાં કચરો જે પ્લાસ્ટિકનો ને બધો છે એમાંથી કચરામાંથી વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે વિદ્યુત એટલે વીજળી એમાંથી પણ વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે એટલે કચરાનો જો યોગ્ય નિકાલ હોય તો આપણી શેરી છે એરિયો છે જ્યાં રહેતા હોય એ આજુબાજુનો વિસ્તાર છે એ એકદમ સ્વચ્છ જોવા મળે અને જ્યાં સ્વચ્છ હોય ત્યાં કોઈ પણ રોગ છે એ ફેલાતા અટકે છે ફેલાઈ શકતા નથી ગંદી જગ્યા હોય તો એના ઉપર બાકી છે મચ્છર છે કીટાણુ છે એ બધા છે એનાથી ફેલાઈને ત્યાંથી આપણા શરીરને ચોટે એના પગના દુઃખના હચકણ ઉઠે છે એના કારણે અનેક રોગ થવાની શક્યતા રહે છે તો આપણે હવે આ પાઠ ભણ્યા પછી એક તો રાખવાનું જ કે આપણે ઘરની અને શરીરની સફાઈ રાખવાની ખાલી તમે ઘરની સફાઈ રાખશો ને તો તમારું જો બીજા પણ સફાઈ રાખશે એટલે વ્યવસ્થિત સરસ મજાનું સાફ સુથરું આપણે પણ રહેવાનું અને આપણા ઘરને પણ રાખવાનું વિદ્યાર્થી મિત્રો આ તેરમો પાઠ છે એ આપણે ભણી ગયા હવે આને સ્વામાં લખવાની મિત્રોને પહેલી એક મોકલી દઈ સ્વામાં સરસ મજાના અક્ષરે લખી નાખવાનું છે અને અક્ષર છૂટા કરવાના બે સુંદર છે બે જગ્યાએ લખવાની લીધીને ઘટકતા અક્ષરે અને ચોખ્ખા સરસ મજાના અક્ષરે લખવાની મૂકી કે હવેથી તમારી સાથે બધું છે અહીંયા છે કે આવશે એટલે બધું ટાઈમ ટુ ટાઈમ જેમ પીડીએફ આવે એમ મીડિયા જોઈએ અને પૂરું કરવાનું અને મીડિયા ખાસ જોજો કેમકે મીડિયામાં તમને પાઠ સમજાય પાઠ જો તમને ન સમજાય તો એક જ પ્રશ્ન જવાબ તમને મોઢે આવે નહીં અને મોટાભાગના પ્રશ્નો એવા છે કે નાના પ્રશ્ન છે એ તો આપણે પાઠ સમજાય હોય ત્યારે જ એમ મોઢે થઈ જાય મોટા પ્રશ્ન જે પર જોવા લાગીએ તો પાઠ છે એ વ્યવસ્થિત વિડીયોમાં જોઈને સમજી લેવાનું અને નાના પ્રશ્ન છે નાના દર્શન છે એ આપણને વાંચવા લખવા માટે પરીક્ષા માટે વાંધો આવે નહીં તો આની પીડીએફ